हेलो विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे प्रकरण 5ना उदाहरणना 1 थी 3 दाखलाओ पूरा कर्या। आ वीडियो में आगळ वधीए, जोईए उदाहरणो। चोथो दाखलो, 5 सेंटीमीटर लंबाईना ગજિયા ચુંબકના મધ્યબિંદુથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે? ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા 0.40 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આપેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, ગજિયા ચુંબકના લીધે તેની અક્ષ પરના બિંદુએ અને વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે। ઓકે, તો આ માટે આપણે આપેલી વિગતોને નોટ કરી લઈએ। આપેલી વિગતોમાં લંબાઈ આપણને આપેલી છે, લંબાઈ ચુંબકની 5 સેન્ટીમીટર એટલે કે 0.05 મીટર થશે। ત્યારબાદ આપણને મધ્ય બિંદુથી અંતર અંતર r આપેલું છે 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર। ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m આપેલી છે 0.40 am સ્ક્વેર। ક્લિયર? ઓકે, હવે સૂત્ર આપણે જાણીએ છીએ કે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0/4π2m/r³। ગજિયા ચુંબક ની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0/4π2m/r³। આમાં કિંમત મૂકી દો 4π, અર μ0 ની કિંમત 4π 10⁻⁷ છેદમાં 4π 2, એમ ની કિંમત છે આપણી પાસે 0.40 અને અહીંયા 0.5 નો સ્ક્વેર, આર એટલે કે 0.5 નો સ્ક્વેર। 4π કેન્સલ, બાકી આપણી પાસે બધા છે 2 ગુણ્યા 0.40 ભાગ્યા 0.5 ભાગ્યા 0.5। ઓકે, અને ભાગ્યા 0.5 ક્યુબ છે એટલા માટે તો આપણો જવાબ અહીંયા આવશે 6.4 10⁻⁷ ટેસ્લા। ઓકે, હવે આ જ રીતે આપણે વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, વિદ્યાર્થી મિત્રો, જો વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણને ખ્યાલ છે કે અક્ષ પરના બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર મળે એનાથી અડધું હોય, બરાબર ને? એટલે 3.2 10⁻⁷ આવવાનું છે, પણ છતાંય આપણે ગણતરી કરીએ સૂત્ર પ્રમાણે μ0/4π m/r³ આનું સૂત્ર છે। ચલો μ0/4π માં કિંમત મૂકો 4π 10⁻⁷ છેદમાં 4π, એમ ની કિંમત છે આપણી પાસે 0.40 અને છેદમાં 0.5 નો ઘન। આનું સાદરૂપ આપીશું તો આપણને મળશે 3.2 10⁻⁷ ટેસ્લા। તો આ પ્રમાણે આપણે ગજિયા ચુંબકના વિષુવ રેખા પરના બિંદુએ અને અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સહેલાઈથી શોધી શકીએ। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આ બંને સૂત્ર ખૂબ જ અગત્યના છે। આ બંને સૂત્ર આધારિત દાખલાઓ અને એમસીક્યુ પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે। તો સૂત્ર એક વાર રિવિઝન કરી લઈએ। બી, અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0/4π2m/r³ અને વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0/4π m/r³। ઓકે, હવે આગળ વાત કરીએ। આપણી પાસે એક ઉદાહરણ નંબર 5 છે। ઓ બિંદુ પાસે નાની ચુંબકીય સોય પી છે, એટલે અહીં એક આકૃતિ આપી છે, એમાં બિંદુ ઓ પાસે એક નાની ચુંબકીય સોય પી છે, મતલબ કે આ ચુંબક છે, બરાબર? હવે ચુંબકીય સોય ચુંબકીય ચાક માત્રાની દિશા દર્શાવે છે, બીજા તીર તેના જેવા જ બીજી ચુંબકીય સોય ક્યુના જુદા જુદા સ્થાન અને ચુંબકીય ચાક માત્રાની દિશાઓ દર્શાવે છે। હવે વાત કરીએ પહેલો પ્રશ્ન, કઈ સંરચના એટલે ગોઠવણીમાં આ તંત્ર સંતુલનમાં નથી? બીજો પ્રશ્ન, કઈ સંરચના એટલે કે ગોઠવણીમાં આ તંત્ર સ્થાયી સંતુલનમાં છે અને અસ્થાયી સંતુલનમાં છે? ત્રીજો પ્રશ્ન છે કે દર્શાવેલ બધી ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ ગોઠવણી કઈ છે? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને સમજતા પહેલા, સ્થિતિ નક્કી કરતા પહેલા આપણે શું જાણીએ છીએ જરા વિચારીએ કે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે U = -mb cos θ। જો વિદ્યાર્થી મિત્રો થીટા ઝીરો હોય, જો આ થીટા ઝીરો હોય તો કોસ ઝીરો વન થાય, યુ મળશે -mb, એટલે આને લઘુત્તમ
સ્થિતિ ઉર્જાની સ્થિતિ કહેવાશે. ઓકે, એટલે કે એમ અને બી વચ્ચેનો ખૂણો જો થીટા બરાબર ઝીરો આવશે તો આપણને લઘુત્તમ સ્થિતિ ઉર્જા મળશે. ઉપરાંત આને શું કહેવાય છે? આને કહેવાય છે મહત્તમ સ્થાયી, મહત્તમ સ્થાયી અવસ્થા. વિદ્યાર્થી મિત્રો, જો થીટા આપણી પાસે 180 હશે તો યુ આવશે એમ બી, કોસ 180 માઇનસ 1 થાય, માઇનસ માઇનસ પ્લસ એમ બી થશે. એ વખતે એ મહત્તમ અસ્થાયી અવસ્થામાં હશે. અને જો થીટા 90 હશે, એટલે કે એમ અને બી વચ્ચેનો ખૂણો 90 હશે, તો યુ તમને મળશે 0, એટલે કે અસંતુલિત અવસ્થા હશે. આ પોઈન્ટ્સ આપણે થિયરીમાં શીખી ગયા છીએ. ક્લિયર? તો આના અનુસંધાનમાં આપણે સ્થિતિઓ નક્કી કરવાના છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સ્થિતિને આપણે રજૂ કરીશું ચિત્ર સ્વરૂપે અને તેના ઉપરથી આપણે આન્સર લાવીશું. તો સૌ પ્રથમ વિચારો, અહીંયા આપણી પાસે ઓ બિંદુ પાસે ચુંબકીય ડાયપોલની દિશા ક્યાં છે? ઉપર તરફ છે, બરાબર. એટલે કે ચુંબકીય ડાયપોલ, ધારી લો કે આપણી પાસે આ ચુંબક છે, આ ચુંબક છે, ચુંબકીય ડાયપોલ. ચુંબકીય ડાયપોલની દિશા ક્યાંથી ક્યાં હોય? એસ થી એન તરફ હોય, બરાબર. એસ થી એન તરફ આ તીર શેની દિશા છે? તીર છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા, જે એસ થી એન તરફ હોય. તો અહીંયા આપણી પાસે ઓ બિંદુ પાસે આ પ્રમાણે ચુંબક હશે, આપણે વિચારી લીધું, બરાબર. હવે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિચારો વિદ્યાર્થી મિત્રો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે વિચારીએ. ઓકે, તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક આ પ્રમાણે હશે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કંઈક આ પ્રમાણે હશે. હવે જોઈએ, ધારો કે આ પ્રમાણે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે ગોઠવી દઈએ, બરાબર. હવે આપણને આપેલ ચુંબકીય ક્ષેત્રરેખા Q1, તો આ બિંદુ પાસે Q1 એ ડાયપોલ મોમેન્ટની દિશા છે, અને ચુંબકીય ક્ષેત્રરેખા ક્યાં આવશે? તો ચુંબકીય ક્ષેત્રરેખા જો આ રીતે નીચે તરફ હશે. ઓકે, કેટલો ખૂણો બનશે Q1 પાસે? તો વિદ્યાર્થી મિત્રો, Q1 પાસે થીટા બનશે 90 ડિગ્રી. હવે થીટા 90 ડિગ્રી હોય તો 90 ડિગ્રીમાં કઈ કન્ડિશન આવે? અસંતુલિત અવસ્થા. અસંતુલિત અવસ્થા આ થશે આપણો આન્સર. આ સ્થિતિ ખાલી તમારી જાણકારી માટે છે, આના અનુસંધાનમાં આપણે જવાબો લખીએ છીએ. ઓકે, હવે આવતા રહો Q2 અવસ્થા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા Q2 છે. ઓકે, અને Q2 ની દિશા ક્યાં છે? જમણી બાજુ. આ ડાયપોલ ની દિશા થઈ ગઈ. ચુંબકીય ક્ષેત્રરેખા વિચારો, આ રહી ચુંબકીય ક્ષેત્રરેખા, જે અહીં પણ 90 ડિગ્રી ખૂણો બનાવે છે. અહીં જો ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય ડાયપોલ વચ્ચે 90નો ખૂણો છે, તો અહીંયા લખીશું Q2 પાસે પણ થીટા બને છે 90 ડિગ્રી, એટલે અસંતુલિત અવસ્થા. આ તમારો થશે જવાબ. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા પોઈન્ટ પાસે. અહીંયા આપણી પાસે શું છે? Q3. ઓકે, Q3 નીચે તરફ છે. Q3 બિંદુ પાસે ડાયપોલ મોમેન્ટ નીચે તરફ છે, અને ચુંબકીય ક્ષેત્ર રેખા પણ આપણી નીચે જ આવી રહી છે. ઓકે, તો અહીં કહી શકાય કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને એક જ દિશામાં છે, એટલે કે Q3 પાસે થીટા 0 થાય છે. થીટા 0 થાય એટલે લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય. શું હશે? લઘુત્તમ સ્થિતિ ઉર્જા અથવા તો મહત્તમ સ્થાયી ઉર્જા. હવે વાત કરીએ Q4 માટે. તો Q4 ક્યાં છે? ઉપર છે. અહીં આપણી પાસે Q4 છે, ત્યાં ડાયપોલ મોમેન્ટ નીચે તરફ ની છે. જો Q4 પાસે ડાયપોલ મોમેન્ટ ક્યાં છે? નીચે તરફ. ચુંબકીય ક્ષેત્ર ઉપર જઈ રહ્યું છે, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો? 180. તો ત્યાં થીટા તમને મળશે 180 ડિગ્રી. હવે થીટા 180 હોય એટલે મહત્તમ સ્થાયી અવસ્થા હશે. મહત્તમ અસ્થાયી, મહત્તમ અસ્થાયી અવસ્થા હશે. હવે વાત કરીએ Q5 પાસે. તો Q5 ક્યાં છે? આ રહ્યું Q5. ભાઈ Q5 ઉપર તરફ જઈ રહ્યું છે, અને એ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખા નીચે આવે છે.
तो क्यू फाइव पासे पण थीटा थशे 180 डिग्री अने त्यां पण आपणे महत्तम अस्थायी अवस्था मळशे एटले के महत्तम असंतुलन मळशे। विद्यार्थी मित्रों हवे वात करीए क्यू सिक्स पासे, चलो क्यू सिक्स पासे विचारो तो छ आ रह्यो, त्यां आपणी पासे डायपोल मोमेंटनी दिशा ऊपर तरफ छे, ओके, अने चुंबकीय क्षेत्ररेखा पण ऊपर तरफ छे कारण के चुंबकीय क्षेत्ररेखा हमेशा एस बिंदुमां दाखल थाय, बराबर। तो आपणी चुंबकीय क्षेत्ररेखा हशे अहींया, चुंबकीय क्षेत्ररेखा अंदर दाखल थशे, तो चुंबकीय क्षेत्ररेखा अने डायपोल मोमेंट एक जर दिशामां छे तो त्यां थीटा आवशे 0 डिग्री, ओके, थीटा 0 डिग्री એટલે એ હશે લઘુત્તમ સ્થિતિ ઉર્જા અથવા તો મહત્તમ સ્થાયી અવસ્થા। તો આ પ્રમાણે આપણે 6 બિંદુ પાસેની ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્રની દિશાઓના આધારે અવસ્થા નક્કી કરી શકીએ। પહેલો પ્રશ્ન જોઈ લો, કઈ સંરચના ગોઠવણીમાં તંત્ર સંતુલનમાં નથી, સંતુલનમાં નથી મતલબ કે અસંતુલનમાં છે। તો અસંતુલનની અવસ્થાઓ કેટલી છે? સંતુલન વગરની એટલે કે સ્થાયી વગરની, તો જો થીટા બરાબર 0 એક આ અને બીજી આ Q3 અને Q6 સિવાય બધી જ અસ્થાયી સંતુલનમાં છે એટલે બધી સંતુલનમાં નથી। Q1 પાસે અસંતુલન, Q2 પાસે અસંતુલન, Q4 પાસે અસંતુલન, Q5 પાસે પણ અસંતુલન જ કહેવાશે। હવે બીજો પ્રશ્ન જો, કઈ સંરચનામાં તંત્ર સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં છે? તો સ્થાયી સંતુલન કોને કહીએ આપણે? તો ભાઈ સ્થાયી સંતુલન, વિદ્યાર્થી મિત્રો સ્થાયી સંતુલન એટલે કે થીટા 0 ડિગ્રી અને થીટા 0 ડિગ્રી વાળા બે પોઈન્ટ Q3 અને Q6 પાસે સ્થાયી સંતુલન હશે। અસ્થાયી સંતુલન આપણે શું કહીએ છીએ? 180 ડિગ્રી માટે, તો 180 ડિગ્રી માટે આ બંને સ્થિતિઓ અસ્થાયી સંતુલનની છે। Q4 અને Q5 લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ ગોઠવણી, તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા ક્યારે મળે? તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા થીટા 0 માટે મળશે, તો એ પણ Q3 અને Q6 માટે તમારો જવાબ આવશે, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આના આન્સર લખીશું। પહેલો આન્સર, કઈ સંરચના ગોઠવણીમાં તંત્ર સંતુલનમાં નથી? તો સંતુલનમાં નથી એ છે આપણી પાસે 90 ડિગ્રી વાળા બે ખૂણા PQ1 અને PQ2 માં તંત્ર અથવા સંરચના સંતુલનમાં નથી। આ પહેલો આન્સર। બીજો આન્સરમાં પહેલો ભાગ, કઈ સંરચના ગોઠવણીમાં તંત્ર સ્થાયી સંતુલનમાં છે? તો PQ3 અને PQ6 PQ3 અને PQ6 માં એ સ્થાયી સંતુલનમાં છે। ક્યાં તે અસ્થાયી સંતુલનમાં છે? તો થીટા 180 માટે વિચારો, PQ4 અને PQ5 એના માટે અસ્થાયી સંતુલનમાં છે, અને ઓપ્શન સી આવશે તમારો કે દર્શાવેલ બધી ગોઠવણીમાંથી લઘુત્તમ સ્થિતિ ઉર્જા ક્યાં છે? તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા હમણાં આપણે શીખ્યા થીટા બરાબર 0 ડિગ્રી માટે, તો એ ફરી પાછું શું આવશે? PQ3 અને PQ6 માટે લઘુત્તમ સ્થિતિ ઉર્જા થશે। વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર 6, જેમાં તમને કેટલીક આકૃતિઓ આપેલી છે। આ આકૃતિઓ ક્ષેત્રરેખાઓ દર્શાવે છે। આ આકૃતિઓમાંથી સાચી આકૃતિ કઈ છે અને ખોટી આકૃતિ કઈ એ આપણે નક્કી કરવાની છે અને યોગ્ય કારણ પણ આપવાનું છે। તો સૌ પ્રથમ જોઈએ આકૃતિ નંબર એ। અહીં આપણને ચુંબકીય ક્ષેત્ર રેખા વિશે માહિતી આપી છે। પ્રશ્ન આ પ્રમાણે છે કે નીચે દર્શાવેલી આકૃતિમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓની અમુક આકૃતિ ખોટી છે, તો તેમાં તમે શું ખોટું દર્શાવો છો? તમને કઈ રીતે ખોટી લાગે છે એ જણાવો, બરાબર, અને કેટલીક સાચી આકૃતિઓ છે જે સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખા પણ દર્શાવે છે તે તમારે જણાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે જો આ આકૃતિ ચુંબકીય ક્ષેત્રરેખાની હોય તો ચુંબકીય ક્ષેત્રરેખાઓ કોઈ પણ બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતી નથી, માટે આ આકૃતિ ખોટી છે। આકૃતિ કેવી છે? ખોટી છે, કારણ કે બિંદુવત ઉદ્ગમ માંથી તે નીકળે નહીં। ત્યારબાદ આકૃતિ બી જોઈએ, તો આ આકૃતિ પણ કેવી છે? ખોટી છે, કારણ કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ કાં તો વિદ્યુત ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી, અને અહીંયા
રેખાઓ એકબીજાને છેદે છે માટે આ આકૃતિ પણ ખોટી છે। ત્યારબાદ આવીએ અહીંયા આ આકૃતિ ટોરોઇડ માટે છે અને ટોરોઇડ માટે આપણને ખ્યાલ છે કે ટોરોઇડના અંદરના વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે અને ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હોય છે સમાન। તો ટોરોઇડ માટે આ આકૃતિ કેવી છે સાચી છે। ત્યારબાદ વાત કરીએ સોલેનોઇડ માટે। અહીંયા આપણને એક સોલેનોઇડ આપેલું છે અને સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જુઓ તો આ આકૃતિ તમને સાચી લાગે કે ખોટી? તો આ આકૃતિ ખોટી છે કારણ કે અંત્ય બિંદુએ ક્યારે પણ ક્ષેત્ર રેખાઓ સમાંતરે હોતી નથી। સોલેનોઇડની ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે હોય છે, આ પ્રમાણે અંદરના વિસ્તારમાં સમાંતર હોય પરંતુ બહારના વિભાગમાં એ વળાંક વાળી હોય છે માટે આ આકૃતિ પણ ખોટી છે। આને વિચારો તો જો આ આકૃતિ વિદ્યાર્થી મિત્રો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે, ગજિયા ચુંબક માટે આ આકૃતિ સાચી છે ગજિયા ચુંબક માટે। ત્યારબાદ આકૃતિ એફ માં આવી જાઓ। અહીંયા તમે જો ઉપર એક પ્લેટ આપેલી છે, નીચે પણ એક પ્લેટ આપેલી છે, આ પ્લેટમાંથી રેખાઓ બહાર નીકળે છે ઓકે, અને આ પ્લેટમાં રેખાઓ અંદર દાખલ થાય છે। અહીંયા કોઈ પણ રેખાઓ બંધ ગાળા રચતી નથી માટે આ ચુંબકીય ક્ષેત્ર માટે આકૃતિ ખોટી છે, તે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે। અહીં આન્સર આવશે ચુંબકીય ક્ષેત્ર રેખાના અનુસંધાનમાં આકૃતિ ખોટી છે કારણ કે અહીંયા બંધ ગાળા રચતી નથી। આ બંનેની સરખામણી તમે જોઈ શકો છો। આકૃતિ જી પાસે આવતારો, આ આકૃતિમાં તમે ધ્યાનથી જુઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં જાય છે, એન થી એસ માં। તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તરથી દક્ષિણ ધ્રુવમાં કે દક્ષિણથી ઉત્તર ધ્રુવમાં સીધી જતી નથી, તે વળાંક અનુભવે છે। ધારો કે આપણે ઉત્તર ધ્રુવ ધારીએ અને આને દક્ષિણ ધ્રુવ ધારીએ, તો ધ્રુવમાં જ્યારે દાખલ થાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ત્યારે ધ્રુવમાં દાખલ થતી વખતે તે સીધી હોતી નથી માટે આ આકૃતિ પણ આપણી ખોટી છે કારણ કે ધ્રુવો પાસે સમાન ચુંબકીય ક્ષેત્ર હોતું નથી। ક્લિયર? તો આ પ્રમાણે આપણે આકૃતિઓ સાચી કે ખોટી નક્કી કરી શકીએ।